નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન આપણે જે ચેપ્ટર આવે છે કે ભારતનું જે બંધારણની ઘડતર પ્રક્રિયા અને તેના લક્ષણ એમાં આપણે એ ભારતની બંધારણ છે એની ઘડતર પ્રક્રિયા છે એ જોઈ લીધું ભારતના બંધારણ છે એના લક્ષણો છે એનો અભ્યાસ કરવાનો છે તો ભારતનું બંધારણ એટલે શું કારણ કે કોઈ પણ દેશના કાયદા ઘડવા માટે બનાવેલામાં આવેલા નિયમિત જે સંગ્રહના કાયદાને સંગ્રહ છે એને આપણે શું કહીએ છીએ ભારતનું બંધારણ કહીએ છીએ એની ઘડતર પ્રક્રિયા વિશે આપણે જોયું એમાં આમુક્ત કે આમ બંધારણની શરૂઆત છે કે નાથી થાય છે આમુક્તિ બંધારણ છે એની શરૂઆત આમુક્તિ થાય છે આમુક્તનું મહત્વ જોયું હતું આમુકમાં ત્રણ આધારસ્તંભો કે ભારતના બંધારણમાં સાર્વભૌમત્વ સામાજિક બરાબર છે સમાજવાદી બિન સંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષતા આમ બિન સંપ્રદાયિકતા આ ઉપરાંત ચૂંટણી સમાનતા ન્યાયતંત્ર પ્રજાસત્તાક લોકશાહી બરાબર છે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતા વગેરે બાબતનો છે ભારતના બંધારણમાં સમાવેશ થયા હતા આમુકમાં સમાવેશ થયો હતો એમાં આપણે આમુકના મુખ્ય ત્રણ આધારસ્તંભો જોયા હતા લોકશાહી પછી સમાજવાદી અને બિન સંપ્રદાયિકતા તેનો પણ અભ્યાસ કર્યો હતો ત્યાર પછી આપણે ભારતના જે બંધારણ છે એના લક્ષણો જોયા હતા કયા કયા લક્ષણો હતા એ ફરી શું કહેશો એક વાર રિપીટ કરાવી દો કે ભારતના બંધારણના લક્ષણો એમાં પહેલું લક્ષણ કયું હતું કે લેખિત દસ્તાવેજ લેખિત દસ્તાવેજ ભારતનું બંધારણ જે લક્ષણ છે લેખિત દસ્તાવેજ કે ભારત બ્રિટન અને ઇઝરાયલ સિવાય એટલે કે બ્રિટન અને ઇઝરાયલને જે અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જે લોકશાહી દેશો છે એનું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે એટલે કે લેખિત છે ભારતના બંધારણમાં સામાજિક બાબતો કોઈ ભૌગોલિક પરિસ્થિતિને લગતી બાબતો અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને ભારતનું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં નક્કી કરવામાં આવ્યું એટલે ભારતનું બંધારણ છે એ લેખિત સ્વરૂપો છે તેમાં સામાજિક બાબતો ભૌગોલિક બાબતો અને આપણા પૂર્વ ઇતિહાસના બાબત બરાબર છે પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ અને ભારતનું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં રાખવામાં આવ્યું હતું આમ ભારતનું બંધારણ છે બરાબર છે એ લેખિત બંધારણ છે એ રાખવામાં આવ્યું હતું એટલે કે ભારતનું બંધારણ છે એ લેખિત દસ્તાવેજ સૌથી મોટું અને વિસ્તૃત બંધારણ છે આપણા ભારતનું લેખિત બંધારણ છે તો ભારતનું બંધારણ છે ક્યારે અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણા ભારતનું બંધારણ છે અમલમાં આવ્યું અને ભારતના બંધારણમાં જે લક્ષણો પહેલું લક્ષણ તરીકે લેખિત દસ્તાવેજ ત્યાર પછી બીજું લેખિત બંધારણ બંધારણનું પદ જોયું એ બીજું છે બંધારણનું પદ આપણું ભારતનું જે બંધારણ છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા ભારતના બંધારણને 22 ભાગમાં વહેંચવામાં આવ્યું કે ભારતનું બંધારણ છે એને 22 ભાગમાં વહેંચવામાં આવ્યું 395 આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદો હતા 8 પરિશિષ્ટો હતી બરાબર છે અત્યારે હાલમાં કેટલી પરિશિષ્ટ છે 12 બરાબર છે કે ભારત અને બંધારણમાં નક્કી કેનો સમાવેશ થયો ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા આંતર સંબંધો પછી લોકોના મૂળભૂત હકો ફરજો ન્યાયતંત્ર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બરાબર છે પ્રજાસત્તાક લોકશાહી આ બધી બાબતનો આપણા ભારતના બંધારણ છે એની અંદર છે એ સમાવેશ થયો આપણા લઘુમતીઓ વંચિત જૂથો માટેની ખાસ જોગવાઈ આમ આપણા ભારતના બંધારણ છે એનો એમાં સમાવેશ થયો હતો એટલે કે ભારતનું બંધારણ છે લેખિત એટલે કે દુનિયાના બંધારણમાં ભારતનું બંધારણ છે લેખિત અને વિસ્તૃત એટલે કે સૌથી મોટું બંધારણ છે એ આપણા ભારતનું બંધારણ છે એટલે કે ભારતના બંધારણ પર એના પછી આપણે જોયું હતું ત્રીજું લક્ષણ બરાબર છે કે શું એક જ નાગરિકત્વ એક જ નાગરિકત્વ એક જ નાગરિકત્વ એટલે કે ભારત છે એટલે કે ભારતનું જે બંધારણ છે બરાબર છે કે દુનિયામાં અમેરિકા છે એનું બંધારણ કેવું છે ત્રિગૃહી બંધારણ એટલે કે એ ત્રિગૃહી બંધારણ છે એમાં ટર્કી એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બીજું જે અમેરિકાના જે રાજ્યમાં વસવાટ કરતા હોય અથવા જે રાજ્યમાં વસવાટ કરતા હોય તે રાજ્યનું બંધારણ
એટલે કે ત્રણ રાજ્યનું નાગરિકત્વ એટલે કે ભારતના અમેરિકા જેવા દેશોમાં બે ગ્રુપી બનાવી ગ્રુપી છે નાગરિકત્વ છે જોવા મળે છે એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો અને બીજો અમેરિકાના જે નાગરિક જે પ્રદેશમાં છે એમાં વસવાટ કરતો હોય તો તે પ્રદેશનું નાગરિકત્વ પરંતુ આપણો ભારતમાં કોઈ પણ નાગરિક છે કોઈ પણ રાજ્યમાં વસવાટ કરતો હોય તો આપણા ભારતનું એક જ નાગરિકત્વ બરાબર છે એક જ નાગરિકત્વ ભારતનું નાગરિકત્વ છે એ જ મળે છે એટલે કે કોઈ એક દ્વિગુપી જેવું નાગરિકત્વ છે આપણે ભારત દેશની અંદર રહેલું નથી એટલે ભારતનું એક જ નાગરિકત્વ છે એ જોવા મળે છે ત્યાર પછી મજબૂત કેન્દ્રવાળો સમવાય તંત્ર મજબૂત કેન્દ્રવાળો સમવાય તંત્ર મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એટલે કે ભારત છે એ ભારતના જે બંધારણમાં સમવાય તંત્રનો ઉલ્લેખ છે એટલે કે સમવાય કે ફેડરલ સમવાય તંત્રનો ઉલ્લેખ છે એ ક્યાંય કરવામાં આવેલો નથી ભારત છે એ સંઘ રાજ્ય છે એવું સંઘ શબ્દ એટલે કે ભારત એ સંઘ રાજ્ય છે ભારતનું કેન્દ્ર અને રાજ્ય છે એની પોતાની સત્તા બરાબર છે કે અલગ સ્થાપિત વિષયોમાં પોતાની સત્તા મજબૂત કરવા માટે એ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર સ્થાપવામાં આવ્યું આથી કેન્દ્ર અને રાજ્યમાં જે સમાન વિષયો છે એના વિભાજન કરવા માટે ત્રણ યાદીઓ આમાં આપવામાં આવી હતી મજબૂત કેન્દ્રવાળા એમાં પહેલી કઈ હતી સાથે સંઘ યાદી સંઘ એટલે કે કેન્દ્ર કેન્દ્ર યાદી અથવા સંઘ યાદી પછી બીજું સંયુક્ત યાદી સંયુક્ત અને ત્રીજું સંયુક્ત બીજું રાજ્ય યાદી રાજ્ય યાદી અને ત્રીજી છે સંયુક્ત આ ત્રણ કેન્દ્ર અને રાજ્ય વ્યવસ્થા છે એના જે સત્તાઓની વહેંચણી વિભાજન કરવા માટે આ ત્રણ યાદીઓ છે એ જોગવાઈ યાદીની જોગવાઈઓ છે ભારતના બંધારણમાં કરવામાં આવી હતી એટલે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થયો હતો કેન્દ્ર યાદીમાં સત્તાના કેટલા વિષયોનો સમાવેશ થયો કેન્દ્ર યાદીમાં કાયદા ઘડવાનું કામ કોણ કરે છે એટલે કેન્દ્ર યાદીમાં એટલે કે સંઘ યાદીમાં સત્તાના વિષયોનો સમાવેશ થાય છે એમાં કાયદા ઘડવાનું કામ છે એ સંસદ કરે છે કે મુખ્ય જે કાયદા ઘડવાનું કામ કોણ કરે છે સંસદ કામ છે એ કરે છે અને આમાં કોના કયા વિષયો સત્તાના વિષયનો સમાવેશ થાય છે કયા કયા વિષયો કાર્ય સંરક્ષણ પછી આ નીતિ વિષયક બાબતો સંરક્ષણ નીતિ વિષયક બાબતો ત્યાર પછી કૃષિ વેપાર વાણિજ્ય બેન્કિંગ નાણું તાર ટપાલ વગેરે બાબતનો સમાવેશ છે એ એટલે કે કેન્દ્ર યાદી એટલે કે સત્તાઓ છે આ બધા વિષયો ઉપર કેન્દ્રની સત્તા છે એ સ્થાપિત કરવામાં આવેલી હતી એમાં કેટલા વિષયનો સત્તા 97 વિષયમાં કેન્દ્ર માટે સંઘમાં કાયદા ઘડવાનું કામ કોણ કરે છે સંસદ ત્યાર પછી આપણે જોયું હતું કે રાજ્ય યાદી રાજ્ય યાદીમાં કેટલા વિષયનો સમાવેશ થાય છે કે 66 રાજ્ય યાદીમાં 66 જેટલા વિષયોનો સમાવેશ થયો હતો તેમાં કાયદા ઘડવાનું કામ કોણ કરે છે રાજ્યમાં ધારાસભા છે કાયદા ઘડવાનું કામ કરે છે આમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે કે કાયદો અને વ્યવસ્થા અથવા કાયદો અને વ્યવસ્થા આ ઉપરાંત શિક્ષણ ખેતી ભૂમિ સિંચાઈ યોજનાઓ પછી રાજ્યોના આંતરિક અને વેપાર વાણિજ્ય બરાબર છે આ બાબતનો સમાવેશ એ રાજ્યની રાજ્ય યાદી વિષયની અંદર સમાવેશ થાય છે અને રાજ્ય યાદીમાં આ બાબતનો સમાવેશ થાય છે અને જ્યારે રાજ્ય યાદી છે બરાબર છે એમાં કેન્દ્ર દેશનું શાસન છે એ કાયદો અને વ્યવસ્થા જો પડી માંગે તો કેન્દ્ર છે કેન્દ્ર સંઘ એટલે કે કેન્દ્ર સરકાર છે એમાં પોતે કાયદો અને વ્યવસ્થા છે એના ફરીથી પાછું પુનઃસ્થાપિત કરવા માટે અથવા એના સંયુક્ત જે રાજ્ય યાદી છે એની સંમતિની અથવા રાજ્ય યાદી વિરુદ્ધ જઈ અને રાજ્યમાં જે પોલીસ દળો છે એ રાખવાની વ્યવસ્થા છે એની પાસે એટલે એ સત્તા છે એ સંઘ સત્તા એટલે કેન્દ્ર યાદી છે એ ધરાવે છે એની પાસે સત્તા રહેલી છે કે સમવાય તંત્રમાં કેન્દ્ર એટલે કેન્દ્ર યાદીને મહત્વની જે સત્તાઓ છે એ આપવામાં આવી છે આ સંધિ વિષયનો સમાવેશ થયો ત્યાર પછી સંયુક્ત યાદી
એ સંયુક્ત તૈયારી છે એમાં કેટલા વિષયનો સમાવેશ થયો તો 47 વિષયનો સમાવેશ થયો 47 વિષયનો આની દર્શન તૈયારીમાં સમાવેશ થયો હતો જેમાં કાયદો કરવાનો હતો કે તેમાં સંયુક્ત તૈયારીમાં સંઘ અને રાજ્ય બે બને સંયુક્ત એટલે કે સંયુક્ત તૈયારી કેન્દ્ર આમાં જે કેન્દ્ર અને રાજ્ય બંને પોતાની સંયુક્ત રીતે એટલે કે બંને તેમાં કાયદો ઘડી શકે અને જો રાજ્ય યાદીમાં કોઈ વિવાદ એટલે કે રાજ્ય ઘડેલો કાયદો હોય એમાં કોઈ વિવાદ કે સંઘર્ષ અનુભવ જણાય તો કેન્દ્ર એટલે કે સંઘ સરકાર અથવા કેન્દ્ર સરકાર છે એનો કાયદો છે એ જોડિયાતો અને મહત્વનો માનવામાં આવે છે તેથી સમવાય તંત્રમાં કેન્દ્ર એટલે કે સંઘ સરકાર છે એટલે કે સંઘ સરકારને વધારે મહત્વની જે જોડિયાતો છે એ સવલતો સત્તાઓ એ મહત્વની સત્તાઓ છે એ આપવામાં આવી છે આમાં કઈ બાબતનો કે સંતાન વિષય કઈ કયા વિષયોમાં તાત્કે લગ્ન લગ્ન પછી દીવાની અને ફોજદારી દાવા અથવા લગ્ન છૂટાછેડા ભરણ પોષણ પછી આર્થિક આયોજન વ્યાપારિક સુખો એ બાબતનો વિષયનો સમાવેશ થાય છે આ ચાર સત્તાઓ આ ઉપરાંત શેષ સત્તાઓ પછી આવે છે જે બંધારણનું લક્ષણ છે એમાં શેષ સત્તાઓ પણ આપવામાં આવે છે શેષ શેષ સત્તાઓ એટલે શું બરાબર છે શું કહે છે કે શેષ સત્તાઓ એટલે શું એટલે જે વિષય કેન્દ્ર અને રાજ્યની સત્તાની સ્પષ્ટ જે વિષયમાં કેન્દ્ર અને રાજ્યના મિશ્રા રાજ્ય સત્તાની બાબતમાં સ્પષ્ટ રીતે સત્તાની વહેંચણી ન થઈ શકતી હોય તે વિષયોને શેષ સત્તાની અંદર સમાવેશ કરવામાં આવે છે તેને શેષ સત્તાઓ કહેવાય કે જે વિષયમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી ન થઈ શકતી હોય તેવા વિષયનો સમાવેશ કરી શકે જે વિષયમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટતા થતી ન હોય સ્પષ્ટતા થતી ન હોય તેવા વિષયોમાં વિષયોનો સમાવેશ શેષ સત્તાની અંદર શેષ સત્તાની અંદર કરવામાં આવે છે તેની શેષ સત્તા કહે છે કે જે વિષય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટતા છે એ ચોક્કસ રીતે થઈ શકતી ન હોય તે વિષયનો સમાવેશ છે આ શેષ સત્તાની અંદર છે એ કરવામાં આવે છે પરંતુ આ શેષ સત્તા છે એમાં કાયદો કરવો અને એમાં કાયદામાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે રહેલી છે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે શેષ સત્તામાં શેષ સત્તામાં કેન્દ્ર શેષ સત્તામાં કાયદો ઘડવો અને કાયદો ઘડવો અને તેમાં ફેરફાર કરવો ફેરફાર કરવાની જવાબદારી બરાબર છે કેન્દ્ર સરકાર પાસે છે કેન્દ્ર સરકાર પાસે બરાબર છે એ શેષ સત્તાઓમાં છે કે જે કાયદા ઘડવા તેમાં જે ફેરફાર કરવી બરાબર છે એ સત્તાઓ છે એની પાસે રહેલી છે કેન્દ્ર સરકાર પાસે આ ઉપરાંત શેષ સત્તામાં પછી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે નાણાકીય સાધનો છે એની પણ વહેંચણી કરવામાં આવે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે નાણાકીય સાધનો છે એની પણ વહેંચણી કરવામાં આવે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાની વહેંચણી વહેંચણી પણ વહેંચણી પણ કરવામાં આવી છે તેમાં કઈ બાબત જાતે તેમાં
જે કેન્દ્ર પાસે ક્યાં કરી રહ્યા વધારે આ નાણાંની બાબત છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય વિચલન છે તેમાં કરવામાં આવે તેમાં આબાદી જકા તેમાં આબાદગારી જકા પછી આયાત નિકાસની જકા निकास नी जगह आयात ने निकासी जगह आवकान आवक वेरा जे महत्व आवक आ महत्व ना जे वधारे जे करवेरा समाज से करवेरा आपदा वधारे आवक वाला करवेरा छे एकोनो समाज से तो एमा केंद्र सरकार એમાં કેન્દ્ર સરકાર છે એને ફાળો આપવાનો એટલે કે કેન્દ્ર સરકારનો ફાળો વગેરે આ બાબત જ્યારે કે શિક્ષણ વિચારવાનું શિક્ષણ પછી વિચારવાનું મનોરંજન લેવું મૈસુલી વેરો મહેસૂલી વગેરે ઓછી આવક એટલે કે ઓછા કરવેરા ધરાવતા જે ફાળો છે એટલે આ વેરા ઓછી એ રાજ્ય સરકારને આપવામાં આવતો હતો આથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર ઉપર આર્થિક જે આર્થિક સહાય એટલે કે આર્થિક ભારણ છે એ રહેતું હતું એટલે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર ઉપર આર્થિક શોષણ એટલે કે આર્થિક ફાળો છે એ ઉઘરાવવાનો રહેતો હતો આ રીતે શેષ સત્તાઓ છે એનો સમાવેશ છે એ થાય છે એટલે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટ આર્થિક ગ્રાન્ટ રૂપે લેવા પડે આ શેષ શેષ સત્તામાં કોનો સમાવેશ થાય છે તો એમાં આવે છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા એના નિયમ કટોકટી વેળાની એકતંત્રી વ્યવસ્થા કે ભારતના બંધારણમાં બરાબર છે કે ભારતના બંધારણમાં કટોકટીની વેળાએ ત્રણ પ્રકારની જોગવાઈઓ છે એ કરવામાં આવી છે કે કટોકટી લાગે ત્યારે ત્રણ દેશમાં જે કટોકટી શાસન દરમિયાન ત્રણ બંધાર દેશના ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની જોગવાઈઓ છે એ કરવામાં આવી હતી પહેલી કઈ તકે યુદ્ધ બાહ્ય આક્રમણ બરાબર છે યુદ્ધ બાહ્ય આક્રમણ યુદ્ધ બાહ્ય આક્રમણો જેવા પરિબળો બરાબર છે કે યુદ્ધ બાહ્ય આક્રમણ જેવા પરિબળો છે રાષ્ટ્રીય સલામતી છે દેશની રાષ્ટ્રીય સલામતી છે યુદ્ધ છે દેશની રાષ્ટ્રીય સલામતી જોખમાય છે તેથી રાષ્ટ્રીય સલામતીની કટોકટી છે જ્યારે કરી શકાય તેથી રાષ્ટ્રીય કટોકટીની બરાબર છે કે રાષ્ટ્રીય સલામતીની કટોકટીની સલામતી છે તેની જોગવાઈ છે ત્યાર પછી બીજી કે શું કે છે યુદ્ધો બાહ્ય આક્રમણ જેવા પરિબળો છે દેશની રાષ્ટ્રીય સલામતી છે આ જોગવાઈ છે આમ રાષ્ટ્રીય સલામતીને આધારે આ કટોકટી છે જાહેર કરી શકાય ત્યાર પછી બીજી
કે કાયદો અને વ્યવસ્થા બરાબર છે કાયદો અને વ્યવસ્થા છે દેશમાં પડી કઈ ગયા હોય કાયદા અને વ્યવસ્થા ની કટોકટી અને ત્રીજું છે કે મોંઘવારી કે દેશમાં મોંઘવારી વધે આત્રણ બાબત તો આમાં કાયદો અને વ્યવસ્થા નિકટોકટી ક્યારે ઉદ્ભવે દેશમાં જે જે દેશમાં છે ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની નિકટોકટી છે એ લાગી શકે કે યુદ્ધ આક્રમણ જેવા બાહ્ય પરિબળોના કારણે દેશની આંતરિક સલામતી છે જોખવાય છે ત્યારે કટોકટી લાગે ત્યારે પછી કાયદો અને વ્યવસ્થા દેશમાં જે કાયદો અને વ્યવસ્થા છે એ પરિભાગી અથવા બંધારણની જોગવાઈ અનુસાર દેશનું શાસન છે જે દેશના રાજ્ય રાજ્યનું શાસન છે એ ચાલી શકે નહીં ત્યારે કેન્દ્ર સરકારે તેમાં કેન્દ્રીય બંધારણીય કટોકટી છે એ લગાડી શકે છે રાજ્યમાં અને તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાવી અને આ પ્રકારની કટોકટી છે એ લાવી શકે છે એટલે કાયદો અને વ્યવસ્થા છે એ દેશમાં કાયદો અને વ્યવસ્થા છે પડી માંગે અથવા રાજ્યમાં બરાબર છે કે કાયદો અને વ્યવસ્થા છે એના દ્વારા રાજ્ય છે ચાલી શકશે ને ત્યારે કેન્દ્ર સરકાર છે બંધારણીય કટોકટી લાવી અને તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાવી શકે છે ત્યારે કટોકટી ત્યાર પછી મોંઘવારી કે દેશમાં સતત મોંઘવારી વધતી જાય પરિણામે જે નાણાંઓ છે એની જે નાણાંઓ છે રૂપિયાઓ છે એનું સતત મૂડી છે એનું દોહન થતું ત્યારે નાણાકીય કટોકટી છે એ લગાડી શકાય છે એટલે આ ત્રણ પ્રકારના ભારતના બંધારણમાં કટોકટી છે એ લગાડી શકાય શૂન્ય મોંઘવારી એટલે ભારતમાં મોંઘવારી સતત મોંઘવારીનો દર વધતો જાય અને પરિણામે નાણાંઓ છે એનું વ્યય નાણાંઓ છે એનું રૂપિયાનું વ્યય છે સતત દોહાતો જાય એટલે નાણાં વધારે મૂડી છે એ વધારે વપરાતી જાય ત્યારે દેશમાં કટોકટી નાણાકીય કટોકટી છે એનું શાસન લાવી શકાય છે આ ત્રણ પ્રકારની કટોકટી છે આ ત્રણ પ્રકારની જોગવાઈ કે ભારતનું જે સમયતંત્ર છે ત્યારે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે અને જ્યાં સુધી આ શાસન કટોકટી શાસન છે લાગે છે ત્યાં સુધી એકતંત્ર વ્યવસ્થા છે એ જોવા મળે છે ત્યાર પછી દ્વિગૃહી પ્રથા એના પછી બંધારણનું લક્ષણ શેષ સત્તાઓની અંદર દ્વિગૃહી પ્રથા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની લોકસભા બને છે લોકસભામાં એટલે કે લોકસભામાં લોકશાહીમાં સત્તા લોકસભામાં જે લોકશાહી છે એની સત્તા છે સવિસ્તૃત એટલે કે એની સત્તાઓ છે એનું વિશેષ મહત્વ રહેલું છે સંસદ છે એ કેટલા ગૃહોની બનેલી છે સંસદ બે ગૃહોની બનેલી છે સંસદ બે ગૃહોની બનેલી છે ઉપલું ગૃહ ક્યાં નામે ઓળખાય ઉપલું ગૃહ રાજ્યસભા નીચલું ગૃહ લોકસભા બરાબર છે સંસદ તમને પૂછાય કેટલા ગ્રુપની બનેલી છે બે ત્યાં બે એટલે ઉપલું ગૃહ સંસદ રાજ્યસભા તરીકે ઓળખાય નીચલું ગૃહ છે એ લોકસભા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે સંસદમાં સંસદ છે એ પ્રધાનમંત્રી સંસદના સભ્યો છે એમાંથી પ્રધાનમંડળ છે એની સભ્યો છે પ્રધાનમંડળો છે એને સભ્યો છે એમાંથી ચૂંટવામાં આવે કે પ્રધાનમંડળના સભ્ય છે એ સંસદના સભ્યમાંથી ચૂંટવામાં આવે તેથી પ્રધાનમંડળ છે કોને જવાબદાર છે સંસદને જવાબદાર છે અને પ્રધાનમંડળ જ્યાં સુધી લોકશાહીમાં વિશ્વાસ ધરાવે ત્યાં સુધી છે એ સત્તા ઉપર રહી શકે છે અને લોકશાહી છે નીચલું ગૃહ કયું લોકસભા લોકસભા છે એ કાયમી ગૃહ નથી તેની ચૂંટણી દર પાંચ વર્ષે કરવામાં આવે છે જ્યારે રાજ્યસભા છે તે ગૃહ લોકસભા અને રાજ્યસભા જ્યારે રાજ્યસભા છે કાયમી ગૃહ છે એમાં જે રાષ્ટ્રપતિ છે એ મહત્વના તજજ્ઞ વ્યક્તિ અને સારા હોદ્દા ધરાવતા વ્યક્તિ છે એવા 12 પ્રતિનિધિઓ છે એને રાષ્ટ્રપતિ દ્વારા આ સભ્યો છે એને ચૂંટવામાં આવે છે નક્કી કરવામાં આવે છે અને રાષ્ટ્ર આના દર વર્ષે રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃતીયાંશ જે સભ્યો છે એ નિવૃત્ત થાય છે અને તેની
પાછી ચૂંટણી કરવામાં આવે છે એટલે કે રાજ્યસભામાં દરેક સભ્ય છે 6 વર્ષ સુધી બરાબર છે કે 6 વર્ષ સુધી સત્તા પર રહી શકે છે આમ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે બરાબર છે કે એને આપણે બરખાસ્ત કરી શકતા નથી તો બે દ્વિગૃહી લોકશાહી અને લોકશાહી અને રાજ્યસભા ત્યાર પછી મૂળભૂત હકો અને કર્તવ્યો મૂળભૂત હકો અને ફરજો એટલે કે ભારતના બંધારણમાં દરેક લોકો છે એ સ્વતંત્ર અને સ્વતંત્ર રીતે રહી શકે બરાબર છે કે સ્વતંત્ર રીતે ભારતના લોકો રહી શકે એ માટે ભારતના બંધારણમાં દરેક લોકોને હકો અને ફરજો છે આપવામાં આવી છે હકો અને ફરજો આપવામાં આવી છે ભારતના બંધારણમાં બંધારણીય ઈલાજનો હક અને 6-14 વર્ષના જે 6-14 વર્ષના બાળકો છે એને મફત અને ફરજિયાત શિક્ષણ છે એ પણ ભારતના બંધારણમાં આપવામાં આવ્યું છે એટલે કે ભારતના બંધારણમાં મૂળભૂત હકો અને ફરજો છે એ પણ ભારતના બંધારણની અંદર છે સમાવેશ કરવામાં આવ્યો બંધારણીય ઈલાજનો હક 6-14 વર્ષના બાળકો છે મફત અને ફરજિયાત શિક્ષણનો હક પણ ભારતના બંધારણની અંદર મળે છે ત્યાર પછી ભારતના બંધારણમાં બરાબર છે કે ધર્મનિરપેક્ષતા અથવા બિન સંપ્રદાય ધર્મનિરપેક્ષતા એટલે કે ભારતનો બંધારણ ભારત દેશ છે એ ધર્મનિરપેક્ષ અને બિન સંપ્રદાયિક રાષ્ટ્ર છે ભારત ભારત દેશ છે એને કોઈ પોતાનો ધર્મ નથી ભારત છે એ તટસ્થ રાજ્ય છે એ રાજ્યને કોઈ પોતાનો ધર્મ નથી કોઈ પણ વ્યક્તિ ભારતમાં કોઈ પણ વ્યક્તિ છે એને પોતાની રીતે ધર્મ પાડી શકે છે પોતે ધર્મ પાડી શકે છે તેના ઉપર કોઈ પણ દબાણ લાવી નથી શકાતું તેને પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે સર્વધર્મ સંભાવ સર્વધર્મ સમદ્રષ્ટિથી ભારતના બધા ધર્મ છે એને માન આપવામાં આવે છે એટલે કે ભારતમાં છે એ ભારત છે ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સંપ્રદાયિકનો પણ ભારતના બંધારણની લક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યો બરાબર છે કે આ ભારતીય બંધારણ છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પછી સાર્વત્રિક મુક્તવય મતાધિકાર સાર્વત્રિક મુક્ત વય મતાધિકાર બરાબર છે ભારતના બંધારણમાં દરેક નાગરિકને મુક્ત વયે 18 વર્ષની ઉંમરે મતાધિકાર છે એટલે કે મત આપવાનો અધિકાર છે તેમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ભાષા લિંગ આવક શિક્ષણ અથવા જન્મસ્થાનને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ છે એને ભારતમાં મતદાન આપવાનો અધિકાર છે આ ખૂબ સારી બાબત છે એ ગણાય છે એટલે કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ વ્યક્તિ છે એ મતદાન કરવાનો અધિકાર છે અને લોકો છે એ પોતાની પસંદગીયુક્ત ઉમેદવારને ચૂંટી મતદાન આપી અને ચૂંટી શકે છે એટલે ભારતના બંધારણમાં સાર્વત્રિક અને મુક્તવય મતાધિકાર પણ આપવામાં આવે છે પછી માર્ગદર્શિકના સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો બરાબર છે કે માર્ગદર્શક સિદ્ધાંતોનો પણ ભારતના બંધારણની અંદર છે સિદ્ધાંતોનો સમાવેશ થયો હતો તેમાં લખી લોકોની રક્ષા સલામતી સાથેના કલ્યાણ સાધવાનો પ્રયાસ કે લોકોની રક્ષા સલામતીના કલ્યાણ સ્થાપવાની પ્રથા આ ઉપરાંત ભારતના જે બંધારણમાં માર્ગદર્શન આપવું ખબર છે કે યોગ્ય કાયદાઓ છે એનું માર્ગદર્શન આપવું એ માટે માર્ગદર્શકનો સિદ્ધાંત છે એને પણ ભારતના બંધારણ છે એની અંદર છે એ સમાવેશ કરવામાં આવ્યો છે આ ત્યાર પછી બંધારણમાં સુધારો બરાબર છે કે બંધારણમાં સુધારો પછી સમાન સ્વતંત્ર બરાબર છે કે ભારતના બંધારણમાં સુધારો કે ભારતનું બંધારણ છે પરિવર્તનશીલ છે બરાબર છે કે ભારતના બંધારણમાં પરિવર્તનશીલ છે તેથી ભારતના બંધારણમાં કોઈ પણ બાબતના સુધારા વધારા છે એ આપણે કરી શકીએ છીએ
જેનો પણ ભારતના બંધારણીય દર્શાવવામાં થાય છે ત્યાર પછી સમાન સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર ભારતનું બંધારણ છે એમાં દરેક વ્યક્તિઓ છે એને સમાન યોગ્ય રીતે ન્યાય મળી શકે કોઈ પણ વ્યક્તિ છે એને ભારતના બંધારણમાં યોગ્ય રીતે ન્યાય પણ મળી શકે છે ત્યાર પછી પછાત વર્ગો અને આદિવાસીઓ માટે ખાસ જોગવાઈ પછાત વર્ગો પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની જોગવાઈ ખાસ જોગવાઈ આ છે કે ભારતના બંધારણમાં પછાત ગણાતા લોકો અને આદિવાસીઓ માટે ખાસ જોગવાઈ છે એને કરવામાં બનાવી છે આ લોકો છે બરાબર છે એને શિક્ષણની શિષ્યવૃત્તિઓ વગેરે સેવાઓ છે આપવામાં આવે છે અથવા નોકરીઓમાં અને એના માટે અલગ કોટાઓ છે એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો ભારતના બંધારણમાં પછાત અને આદિવાસીઓ જે નબળા ગણાતા લોકો છે એની પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી તો આ હતા ભારતના બંધારણના લક્ષણો તો આપણે આ પાઠ છે એને પૂર્ણ કરીએ છીએ કે ભારતના બંધારણ પ્રક્રિયાનું ઘડતર અને તેના લક્ષણો તો ભારતના બંધારણ પ્રક્રિયાની ઘડતર આપણે જોઈએ ભારતનું બંધારણ છે ક્યારે અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 રોજ ભારત બંધારણ અમલમાં આવ્યું ભારત છે જે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે એ ઘોષિત કરવામાં આવ્યું ત્યાર પછી ભારતના બંધારણના લક્ષણોમાં પહેલું લક્ષણ જે લેખિત દસ્તાવેજ બંધારણ ત્રીજું બંધારણ એક જ નાગરિકત્વ મજબૂત અને કેન્દ્રવાળું સમયતંત્ર તેમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી કરવા માટે 3 બાબતનો સમાવેશ થયો સંધ્યાની કેટલા વિષયો 57 વિષયનો સમાવેશ થયો રાજ્ય યાદીમાં કે 66 વિષયનો સમાવેશ થયો અને સંયુક્ત યાદીમાં 47 વિષયનો સમાવેશ થયો કેન્દ્ર યાદીમાં કાયદા કોણ કરે સંસદ રાજ્યસભામાં કાયદા કોણ કરે કરે ધારાસભા અને સંયુક્તમાં કાયદા કરવાનું કામ પ્રતિ કેન્દ્ર અને રાજ્યસભા બંને કાયદા કરે છે ત્યાર પછી શેષ સત્તાઓ ભારતને બંધારણમાં લેવામાં આવી શેષ સત્તાઓ એમાં નક્કી કટોકટી વેળા એકંદર વ્યવસ્થા દ્રીગૃહ તથા મૂળભૂત હકો અને ફરજો ધર્મની ઉપેક્ષા એટલે બિન સંપ્રદાયિકતા સાર્વત્રિક મતાધિકારી પછી માર્ગદર્શનના સિદ્ધાંતો બંધારણમાં સુધારો સમાન સ્વતંત્ર અને નિષ્પક્ષ તંત્ર અને પછાત વર્ગો અને આદિવાસી માટે ખાસ જોગવાઈ આટલા લક્ષણો હતા આમ આપણું ભારતનું બંધારણ ઘડતર પ્રક્રિયા અને તેના લક્ષણો છે એ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ નમસ્કાર